ધોરણ છ ગણિત સાધ્યાપોથી સાધ્યાપોથીની અંદર પ્રકરણ નંબર તેર સમિતિ સાધ્યાપોથીમાં વિદ્યાર્થી મિત્રો સમિતિ વિશે પ્રશ્ન લખતા જાજો સાથે સાથે પ્રશ્ન એકમાં છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો પહેલાં નંબરની ખાલી જગ્યામાં કહે છે ખાલી જગ્યા રેખા આકૃતિને બે એકરૂપ ભાગમાં વેચે છે તો સમિતિની રેખા તાજમહેલના ચિત્રને ખાલી જગ્યા સમિતિની રેખા છે તો એક સાત ના પ્રતિબિંબ ખાલી જગ્યા સેમી સેમી હોય તો ચોરસને સમિતિની રેખાની સંખ્યા ખાલી જગ્યા હોય છે ચાર વર્તુળ સમિતિની રેખાની સંખ્યા અસંખ્ય હોય છે બરાબર નિયમિત ષટકોણને ને સમિતિની રેખાની સંખ્યા છ હોય છે સમબાજુ ત્રિકોણને સમિતિની રેખાની સંખ્યા ત્રણ હોય છે લંબચોરસમાં સમિતિની રેખાની સંખ્યા બે હોય છે અંગ્રેજી મૂળાક્ષર એસ એસને સમિતિની રેખા ઝીરો હોય છે અંગ્રેજી મૂળાક્ષર એચને સમિતિની રેખા બે હોય છે ચલો હવે પ્રશ્ન નંબર બે છે વિકલ્પ પસંદ કરીને લખવાનો છે કૌશમાંથી પહેલો છે વિષમ બાજુ ત્રિકોણને સમિતિની રેખાઓની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો જીરો બીજો છે સમ દ્વિબાજુ ત્રિકોણને સમિતિની રેખાઓની સંખ્યા એક હોય છે ત્રણ નંબર છે વર્તુળની સમિતિ રેખાઓની સંખ્યા અસંખ્ય હોય છે ચોથો છે ચોરસની સમિતિની રેખાઓની સંખ્યા ચાર હોય છે સમબાજુ ત્રિકોણને સમિતિની રેખાઓની સંખ્યા ત્રણ હોય છે રમવાના પત્તાના લાલના છકાના પત્તાને સમિતિની રેખાની સંખ્યા એક હોય છે સાતમો છે ખાલી ખાલી જગ્યાનું પ્રતિબિંબ મૂળ જેવું જ દેખાય છે તો એનું કૌંસમાંથી જોવાનું છે બરાબર ખાલી જગ્યાનું પ્રતિબિંબ મૂળ જેવું દેખાતું નથી તો એનું હવે ત્રીજો પ્રશ્ન છે તે છે જોડકા તો જોડકાની અંદર તમારે વાંચવાનું છે વિષમ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ સમ દ્વિબાજુ ત્રિકોણ બાજુના પેજ ઉપર પ્રશ્ન ચાર છે વિધાનો ખરા છે કે ખોટા તે લખો પેલું છે ચતુષ્કોણ ને સમિતિની રેખા ચાર હોય છે તો ખોટું પંચકોણ ને સમિતિની રેખા પાંચ હોય છે તો ખોટું ફૂટબોલની ને સમિતિની રેખા અસંખ્ય હોય છે તો સાચું સમિતિની રેખા હોય છે બે રેખા હોય છે તો સાચું મૂળાક્ષર આઈ ને સમિતિની એક રેખા હોય છે તો ખોટું મૂળાક્ષર એફ ને સમિતિની બે રેખા હોય છે તો ખોટું ઘરમાં વપરાતી થાળી સમિત આકૃતિ છે તો સાચું કંપાસ બોક્સ પિસ્તાલીસ અંશ પિસ્તાલીસ અંશ અને નેવું અંશ ધરાવતું કાટખૂણું સમિત છે તો સાચું હવે પ્રશ્ન પાંચ છે નીચે આપેલા ચિત્રોને સમિતિની રેખા દોરો તો આ રીતે ચોરસમાં આવશે ચાર રેખાઓ એક બે ત્રણ અને ચાર લંબચોરસમાં બે આવશે વર્તુળમાં અસંખ્ય આવી શકે ઘણી બધી દોરી શકે બરાબર મેં અહીંયા બે દોરી છે આ આકૃતિ છે એમાં એક સમિતિની રેખા થશે સમિતિની રેખા એટલે વિદ્યાર્થી મિત્રો એમ કે સરખા જ ભાગો પડે અને સામે પણ એના જેવો જ ભાગ જોવા મળે જ્યારે એને વાળીએ ત્યારે અહીંયા વચ્ચેથી સમિતિની રેખા જાય છે આની છે જેટલા ખૂણા છે એટલી સમિતિની રેખાઓ બનશે એક બે અને ત્રણ પ્રશ્ન નંબર છ છે નીચેના ચિત્રોને સમિતિની રેખા દોરી કેટલી રેખાઓ છે તેની સંખ્યા લખો

જેના અંગ્રેજી મૂળાક્ષરોના અરિસામાં પ્રતિબિંબ મૂળ મૂળાક્ષર જેવા જ દેખાય તેવા આ છ મૂળાક્ષરો લખો આપણે નામ લખવાના છે બરાબર તો પેલું છે એ બીજું ઓ એમ એચ આઈ અને વી આ બધા અરિસાની અંદર એવા ને એવા દેખાશે ઉલટાઈ નહીં જાય આઠમા નંબરનો છે જેના અંગ્રેજી મૂળાક્ષરના અરીસાના પ્રતિબિંબ મૂળ અક્ષર જેવા દેખાતા નથી તેવા છ નામ લખવાના છે તો પેલું છે બી પછી એફ એન પી એલ અને એસ આ બધા અક્ષરો છે એ અરીસાની અંદર ઉલટાઈ જાય છે હવે અહીંયા તમને આપ્યો છે પ્રશ્ન નવ નીચેના મૂળાક્ષરોના અરીસામાં પ્રતિબિંબ દોરો અરીસામાં કેવા આકારના દેખાય એ દોરવાના છે તો એ છે તો એ એના જેવો જ દેખાશે એલ છે તો એલ ઊંધો દેખાશે અરીસામાં બરાબર એક્સ છે તો એક્સ ને એવો દેખાશે અને પી છે તો ઊંધો પી થઈ જશે બરાબર ક્યુ જેવો તો આવી રીતે તમારે પેન્સિલથી દોરવાનું રહેશે અને વ્યવસ્થિત ફૂટપટ્ટી રાખીને દોરતા જાજો પ્રશ્ન નંબર દસ છે સમિતિની બે રેખાઓ મળે તે રીતે નીચેના ચિત્રો પૂર્ણ કરો તમને અહીંયા ડોટેડ લાઈનમાં આપેલું છે તો એવીને એવી રીતે એટલા જ બોક્સ મૂકી અને આકૃતિ પૂર્ણ કરવાની રહેશે આ સમિતિની રેખાઓ છે બરાબર અહીંયા પણ તમને આટલું દર્શાવેલું છે અને બાકીના ડોટેડ લાઈનમાં દર્શાવવાનું છે બોક્સ ગણીને વ્યવસ્થિત રીતે દર્શાવજો વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા આપણું આ ચેપ્ટર તેર સમિતિ એ પૂરું થાય છે તો ચલો સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરી નાખજો અને ખૂબ જ સરળ છે આ પ્રકરણ